નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના કતબોર દરવાજાના બજારની સાત દુકાનના તાળા તોડીને તસ્કરો ભર વરસાદે લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી જતા ખળભળાટ મચી ગયો છે. ભરૂચના કતપોર બજારની પોલીસ ચોકીની સામે તસ્કરોએ એક જ રાતમાં સાત દુકાનને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સાત દુકાનોના નકુચા કાપીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં 3 લાખ ઉપરાંતની ચોરી કરીને અન્ય દુકાનોમાં પણ હજારોના મત્તા ઉપર હાથ ફેરો કરીને પલાયન થઈ ગયા હતા. ભરૂચના કતપોર બજારની સાત દુકાનોને એક જ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી દુકાનના શટરોના નકુચા તોડીને લાખો મત્તા ઉપર હાથ ફેરો કરીને ફરાર થઈ જતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અજાણ્યા તસ્કરોએ પોલીસની ચોકી સામે આવેલ જ્વેલર્સની દુકાનનું શટરના નકુચા સાથે તાળું કાપી તસ્કરોએ અંદર પ્રવેશ કરી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના સહિત લાખોની ચોરી કરીને રાત્રિના અંધકારમાં અદ્રશ્ય થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે જ્વેલર્સની દુકાનમાં અગાઉ પણ ચોરી થઈ હતી, તે છતાં દુકાનમાં સીસીટીવી ના લગાવી તસ્કરોને નિમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે. દુકાનદારોએ ચોરીની ફરિયાદ વિડિઝન પોલીસે નોંધાવતા પોલીસે આતંક મચાવનાર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ મુદસ્સર છે. હું કતોપોર વિસ્તારમાં મારી એક નાની એક શોપ છે. આજે 29 તારીખના દિવસે રાત્રે 3:30 ના ગાળાના અંદર વરસાદના પાણીની અંદર રાત્રે લાઇટો ના હતી. કમસેકમ 8 થી 10 દુકાનોના તાળા તૂટેલા છે ને કોઈ દુકાનમાંથી રોકડ રકમ બી ગયેલી છે ને કોઈ દુકાનમાંથી થોડું માલ સામાન બી ગયેલું છે ને અહીંયા પ્રશાસન કદી ધ્યાન આપતું નથી એ અમારો કહેવાનો મુદ્દો છે. કેમ કે રાત્રે 7-8 વાગી જાય છે, લાઇટો આ રસ્તામાં કતોપુર વિસ્તારના બજારમાં મેઇન ધકધકતું બજાર છે, પણ લાઇટોનું ને એનું કોઈ એ છે જ નહીં ને વારે 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 ઘડીએ બી આવી 2-3 આગળ બી બનાવ બની ગયેલા છે, એના છતાં કોઈ પોલીસ એક્શન લેતું નથી. ને અમારું કહેવાનું મતલબ એ જ છે કે તમે પોલીસવાળા પ્રશાસન મળીને થોડું ઘણું કામ કરો તો અમારા વિસ્તારમાં થોડું ઘણું ખરું કામ થાય. બાકી આવી રીતે ચોરીઓ થશે તો ફ્યુચરની અંદર અમારે આગળ શું જોવાનું? અમારું માલ સામાન અને જે કંઈ વસ્તુ છે એ કોના ભરોસે? અગર અમે પોલીસ પ્રશાસનને કંઈ આવી એ હોય તો તમે આવીને કંઈ ચેક કરી જાઓ. પોલીસ પ્રશાસન આવીને ચાલ્યા જાય છે, પછી કોઈ એક્શન લેતું નથી. તો અમારે કહેવાનું એ છે કે તમે થોડુંક આવો તો ચેક કરો કે વારે ઘડીએ આવી ઘટનાઓ ના બને. આજે મારી દુકાનમાંથી કમસેકમ 20,000 જેવું કેશ રોકડ ચાલ્યું ગયું છે, જે અમે સાઇડ પર મૂકતા હતા કે બચત થાય, તો એ અમારું આજે કમસેકમ 6 મહિનાનું 20,000નું બચત સાઇડ પર રોક્યું હતું તો એ ગલ્લા તોડીને લઈને ચાલ્યા ગયા છે. ને જે એની પાસેને જે ચોરીનું સામાન જે ચોરી કરવા લેવા આવ્યા હતા એ સામાન કેપ અને એનું ડિસમિસ એ મારી શોપમાં ભૂલી ગયેલા છે. તો એ મેં પ્રશાસન માટે ખાસ વિનંતી કરું છું કે આગળ આવી ઘટના ના બને એનું ધ્યાન રાખે. આભાર. ભરૂચ શહેર જિલ્લામાં આજે ફરી મેઘરાજાએ મહેર કરતા શહેરની સોસાયટીમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભરૂચમાં ગત મોડી રાત્રે ભારે વરસાદને લઈને ભરૂચની કેટલીક સોસાયટી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભરૂચમાં મોડી રાત્રેથી શરૂ થયેલા વરસાદના કારણે મોટા તો મોટા પણ નાના નાનાની ઊંઘ પણ હરામ કરી દીધી હતી. વરસાદે ક્યારે રોકાશે અને ઘરના આંગણેથી પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોઈને રાત્રિ ઉજાગરો કર્યો હતો. ભરૂચમાં ગત રાત્રિએ ભારે વરસાદથી ભરૂચની કેટલીક સોસાયટી અને વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. આમોદમાં 1 ઇંચ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ, ભરૂચમાં 3 ઇંચ, હાંસોટમાં 2 ઇંચ, જંબુસરમાં 6 મીમી, નેત્રંગમાં 2.5 ઇંચ, વાગરામાં 1 ઇંચ, વાલિયામાં 18 મીમી અને ઝઘડિયામાં 10 મીમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં 20 લાખ વૃક્ષો વાવવાના લક્ષ્ય સાથે પ્રભુધારા કો હરા કરોના કાર્યક્રમ થકી જિલ્લાનું વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર, વન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વૃક્ષ પ્રેમી જનતા દ્વારા સદન વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ સિદ્ધ થાય તે અર્થે ભૃગુધારકો કરદો હરા અભિયાનનો શુભારંભ ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જાડેશ્વર ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાએ વૃક્ષારોપણ કરીને કરાવ્યું હતું. ત્યારબાદ ભોલાવ તળાવની આસપાસના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી સિપ્રા આગરે સહિત વન
વિભાગના અધિકારીગણ, વૃક્ષ પ્રેમી નાગરિકો અને ઔદ્યોગિક સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થા અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મૃગુધરા કો કરદો હરા અભિયાન અંતર્ગત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ જિલ્લામાં અભિયાન હેઠળ ગ્રામ્ય પંચાયતો સુધી જવાનો છે. જ્યાં જ્યાં વૃક્ષો રોપી શકાય તે જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવું, આવનારા દિવસોમાં પર્યાવરણ જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરવું અને જતન કરવું, તેમજ ઔદ્યોગિક એકમોને પણ અપીલ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ઘણી સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે વૃક્ષોની જાળવણી કરવી. જો ઉદ્યોગ સાચા અર્થમાં વૃક્ષો વાવે અને તેનું ઉછેર જતન કરે, ફરજ નિભાવશે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. તેમજ આ જણાવીને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને જિલ્લા કલેક્ટરે આ બાબતે ખૂબ સજાગ છે તેમ પણ કહ્યું હતું. જે વૃક્ષ જિલ્લામાં વાવશે તેની જાળવણી પણ થાય તેવો સુચારો પ્રયત્ન હાથ ધરાશે તેમ વાહેદારી આપવામાં આવી હતી. આ વર્ષે વાવેલ વૃક્ષ આવતા વર્ષે કેટલા જીવ્યા છે, ઉછેર થયો છે તેની કાળજી રાખવા પર ખાસ ભાર મૂકવા અને સહયોગ સંસ્થાને પણ આ બાબતે કાળજી રાખે અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ ખૂબ જ અગત્યનું હોવાનું પણ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આજથી 2019ના વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત થઈ રહ્યા છે. માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રી ભરૂચ અહીંયા આજે હાજર છે અને આ વખત જે અમારા મુખ્ય ફોકસ રહેશે કે જિલ્લામાં જે અમે 20 લાખથી વધારે વૃક્ષના વાવેતર કરીએ, આમાં જતન થાય એના માટે અમે વિવિધ ઔદ્યોગિક સંસ્થાનો, ધાર્મિક સાંસ્કૃતિક સંસ્થાનો, સ્થાનિક રહીશોને જોડ્યા અને અમારા દહેજ હાઈવે, નેશનલ હાઈવે, અંકલેશ્વર રાજપીપલા હાઈવે અને નર્મદા નદીના બંને કાંઠામાં લગભગ 1500 હેક્ટર જેટલી સરકારી પડતર ગૌચર જમીનમાં અમે વાવેતર કરાવીએ અને જે કોઈ લોકો કંપની તૈયાર હોય 3 વર્ષ માટે એને આપીએ કે તમે વાવેતર કરો, ઉછેર કરો અને 3 વર્ષ પછી બતાવો કે આપની ઉપલબ્ધિ શું રહી. અને લોકોના સહયોગથી મને લાગે છે કે આવતા 1 માસમાં જે વરસાદના સિઝન છે અમે 20 લાખ ઝાડની વાવેતર કરીશ અને એને જતન પણ કરીશ. અને આ સંબંધમાં મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપને પણ કોઈ જગ્યા જોઈએ તો આવો, અમે આપને આપીશ, આપ એક મીડિયા ગાર્ડન અહીંયા તૈયાર કરો. થેન્ક યુ. અંકલેશ્વર હાંસોડ માર્ગ ઉપર પવન અને વરસાદને પગલે વૃક્ષો દ્વારા સહિત થતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. અંકલેશ્વર હાંસોડ માર્ગ ઉપર વરસાદી માહોલ વચ્ચે 2 થી 3 વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં સતત બીજા દિવસે પવનના સુસવાટા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના પગલે અંકલેશ્વર હાંસોડને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ 2 થી 3 વૃક્ષો માર્ગ પર જ ધરાશય થતા દોડધામ મચી જવા પામી હતી. ટોટિંગ વૃક્ષો તૂટી પડવાથી વાહન ચાલકોને અવર જવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ગત મોડી રાત્રે તૂટી પડેલ વૃક્ષોને દૂર કરવા અધિકાર નહીં ફરકતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જ્યારે આ મુખ્ય માર્ગ ઉપર ઘણા બધા વૃક્ષો આવે છે તે પૈકીના થોડાક વૃક્ષો પવન અને વરસાદ દરમિયાન એકાએક ધરાશય થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયું હતું. ત્યારે મોડે મોડે પણ વહીવટી તંત્ર દ્વારા વૃક્ષોને હટાવવામાં આવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઈ ગયું હતું. ઝઘડિયા પંથકમાં ભારે વરસાદને પગલે ભળવા ખાડીમાં પાણી વહેતું થતા નજીકના ગ્રામજનો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. ઝઘડિયા તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતા ઉપરવાસમાં વધુ વરસાદ પડતા જેને લીધે ઝઘડિયા પાસે આવેલ રાજપાડી પાસે અવિદા ગામ નજીક ભુડવા ખાડીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા હતા. ભુડવા ખાડી ઉપર રાજપાડીથી અવિદા જતો માર્ગ ઉપર પાણી જ પાણી હોય અને માર્ગો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે માર્ગો બેટમાં ફેરવાતા વાહનના અવર જવર ઉપર પણ બ્રેક લાગી ગઈ હતી, તેમજ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થીઓ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થતા તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ શહેરની ઇન્ડિયન બેંક સામે પાર્ક કરેલી કારનો કાંચે તોડી 46,000 ગઠિયાઓ ઉઠાવી જતા પોલીસ સામે ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ઇન્ડિયન બેંક સામે પાર્ક કરેલ યુન્ડાઈ કારમાંથી 46,000 રૂપિયાની રોકડ કોઈક અજાણ્યા બાઇક ચાલકો દ્વારા ઉઠાંતરી કરીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વિસનગર મહેસાણા ખાતે ડાયરેક્ટરી ક્ષેત્રે અભ્યાસ કરતા કિશનભાઈ પટેલે જેઓ પોતાની યુન્ડાઈ કાર નંબર GJ16CV29004 લઈને સ્ટેશન રોડ ખાતે આવેલ ઇન્ડિયન બેંકમાં પોતાની ફીની રકમ જમા કરાવવા માટે આજરોજ બપોરના સમય દરમિયાન બેંકમાં આવ્યા હતા. કુલ્લે રૂપિયા 76,000 ની રોકડ
કાર્ડ લઈને આવેલ કિશનભાઈએ પ્રથમ ઇન્ડિયન બેંકમાં 30,000 રોકડ રકમ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ રૂપિયા 46,000 તેઓએ કોટક બેંકમાં જમા કરાવવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન તેઓ પોતાની પાસબુક એન્ટ્રી પડાવવાની હોય તેઓ પોતાના રોકડ રકમ રૂપિયા 46,000 પોતાની કારની ડેસ્કમાં જ મૂકીને પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે બેંકમાં ગયા હતા. દરમિયાન આ સમયનો લાભ લઈને અજાણ્યા બાઇક સવાર ઈસમોએ કારનો કાચ તોડી કારની ડેસ્કમાં મૂકેલ રોકડ રકમ રૂપિયા 46,000ની ઉઠાંતરી કરીને ભાગી છૂટ્યા હતા. સમગ્ર પ્રકરણમાં બાઇક પર સવાર ઈસમો દ્વારા પહેલાથી જ રેકી કરવામાં આવી રહી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે એડિશન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફૂટેજને મેળવીને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રગતિમાન કર્યા છે. મારું નામ કિશન પટેલ છે અને હું ભરૂચમાં રહેવાસી છું. શક્તિનાથ રહેવાનું છે મારું અને મારા ફાધર ડૉક્ટર છે. એમને મારી ફીસ માટે મને 46,000 રૂપિયા પ્લસ 30,000 ઇન્ડિયન બેંકમાં ભરવા માટે મોકલ્યો હતો. તેમાં 46,000 કોટક બેંકમાં ભરવાના હતા અને 30,000 રૂપિયા ઇન્ડિયન બેંકમાં ભરવાના હતા. હું ગાડી લઈને આવ્યો અને ગાડી લઈને આવ્યા પછી 30,000 રૂપિયા મેં ઇન્ડિયન બેંકમાં ભર્યા અને ઇન્ડિયન બેંકમાં ભરીને બીજા પૈસા મેં અંદર મૂકીને ખાલી પાસબુકની એન્ટ્રી કરાવવા માટે 2 મિનિટ માટે હું અંદર ગયો અને અંદર ગયા પછી મેં ગાડી લોક બી કરી હતી અને થોડા ટાઈમ પછી કોઈ 4 જણ આવ્યા હતા બે બાઇક પર. જે મને એ ફૂટેજ ઇન્ડિયન બેંકમાં દેખાયું છે અને એની અંદરથી ગાડીનો મારો ડ્રાઇવિંગ સાઈડનો ગ્લાસ તોડીને એ મારા પૈસા લઈને નીકળી ગયો છે. કેટલા રૂપિયા? એ 46,000 રૂપિયા હતા. ઝઘડિયાને વાસણા ગામને જોડતા પુલ જર્જરિત થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઝઘડિયાથી વાસણા ગામને જોડતા કંચનપરી ગામ પાસેના પીરપાડીવાળાના નાના પુલના પાયા અચાનક આજે વહેલી સવારે હચમચી જતા ઝઘડિયાથી વાસણા ધારોલી કડિયા ડુંગરનો વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહાર સદંતર બંધ થતા 15 થી વધુ ગામના લોકો ઝઘડિયાથી સંપર્ક વિહોણા બન્યા છે. ટપાલ અને એસટી સુવિધા બંધ થતા તેની સૌથી વધુ અસર ઝઘડિયા અંકલેશ્વર ભરૂચ અભ્યાસ અર્થે આવતા જતા વિદ્યાર્થીઓ પર પડવા પામી છે. ઝઘડિયા પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેના પગલે પંથકમાંથી વહેતી નાની મોટી ખાડીઓમાં પાણીની આવક વધી રહી છે. જેથી નાના મોટા નાળાઓ પુલને અસર થઈ રહી છે. ઝઘડિયા તાલુકા મથકના કંચનપરી વાસણા કડિયા ડુંગર ધારોલી સિયાળી ને જોડતા કંચનપરી ગામ પાસેના પીરપાડી ગામવાળો નાનો પુલના પાયા આજે વહેલી સવારે હચમચી ઉઠ્યા હતા. ખાડીમાં પાણીનો પ્રસાર ચાલુ હતો ત્યારે જ પુલના વચ્ચેનો પાયો હચમચી ઉઠ્યો હતો અને તેની એક ભાગ તૂટી પડ્યો હતો. જેથી અવર જવર અને વાહન વ્યવહાર સદંતર કરી દેવામાં આવ્યો છે. જેથી 15 થી વધુ ગામે ઝઘડિયા સંપર્કથી વિહોણો બન્યો છે. પુલના પાયા હચમચી ઉઠતા એસટી બસના રૂટો ટપાલ પણ બંધ થઈ જવા પામી હતી. આ સમયે ઝઘડિયા તાલુકા મથક અને જિલ્લા મથકે અંકલેશ્વર સુધી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને ભારે અસર થવા પામી છે. આ વિદ્યાર્થીઓની શાળા કોલેજનું અભ્યાસને અસર થવા પાછળ હાલમાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ સુવિધા જાહેર કરવામાં આવી નથી ત્યારે આમ નાગરિકને પણ ત્યારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઝઘડિયા તાલુકા મથકથી આ માર્ગ ઉપર કંચનપરી રાજપુર જામોલી વાસણા મારણા ભગનફળિયા ધારોલી સહિત વિવિધ ગામોનો સંપર્ક હાલ ઝઘડિયાથી તૂટી ગયો છે અને કંચનપુરા પાસે પીરપાડીવાળા પુલના પાયા હચમચી જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. અંકલેશ્વર નગરપાલિકામાં વોર્ડ નંબર 8માં વરસાદની સાથે જ રસ્તાઓ ભંગાર થઈ જતા અને ડ્રેનેજ લાઈન ઉભરાતા સ્થાનિક લોકોએ પાલિકાના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 8માં વરસાદના આગમનની સાથે જ રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ સર્જાતા તેમજ ડ્રેનેજ લાઈન ઉભરાતા ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય સર્જાતા સ્થાનિક રહીશો રોષે ભરાયા છે અને નગરપાલિકા અને વોર્ડ નગરસેવક દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વરસાદના આગમનની સાથે જ રોડની ખખડધજ હાલત થતા રોડમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ પણ છતી પડી છે. તેમજ ઠેર ઠેર ગટરો ઉભરાવાને લઈને ગંદકીના સામ્રાજ્ય સર્જાતા સ્થાનિક લોકો બીમારી ફાટી નીકળવાનો ભય સેવી રહ્યા છે. વરસાદ પડતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાય છે તો બીજી તરફ ગટરો ઉભરાઈ જતા અસહનીય દુર્ગંધ પણ ફેલાઈ ગઈ હતી. ત્યારે આજ રોજ મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો અને મહિલાઓએ નગરપાલિકા સહિત નગરસેવક સમક્ષ આક્ષેપો કર્યા હતા અને વહેલી તકે સમસ્યાઓનો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે આ અહેવાલ બાદ હવે વહીવટી તંત્ર જાગે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. શું નામ તમારું? મનુબેન. મનુબેન, તમારે શું સમસ્યા છે? સુરતી ભાગળ વોર્ડ નંબર 8. નગરપાલિકામાં બી ગયે જ છે 5-6 વાર, એ લોકો કે આવીએ એ લોકો આવતા જ નથી.
ના જાંગી આ જાંગીર પઠાણ કઈ કરતો જ નથી પહેલી વાટથી તો અહીંયા અહીંયા તો અમારી ગલીમાં બહુ ઓછો જ ગોજવારો છે તમે રજવાટ કેટલી વાર કરી કેટલીઓ પાંચ છ વાર બધા બૈરા બી ગયેલા છે અમે ટા લોકો પણ એ લોકો આવી આવીને ટાને ટાજ રૂકે છે આવતા જ નથી એ લોકો કેટલા સમયથી છે આ પ્રોબ્લેમ કેટલા વર્ષોથી છે અહીંયા આ સમસ્યા તો પણ આવતા જ નથી કોઈ ધ્યાન જ નહીં આપવાના ઓટ ઓટ લેવાના આવે ને હરેક ગલીમાં બ્લોક છે અમારી ગલીમાં બ્લોક જ નહીં પહેલી વાત તો જે ગલીમાં એમાં અમારી ગલીમાં માં બોચ જ ગોજવારો છે આ કેવી રીતે કાલે છોકરા બબ્બે વરસાદમાં પડી ગયા તમારી માંગ શું છે આજ અમારે ખાલી પાણીનું ના રસ્તો ખાલી બનાવી આપે એટલું ના બ્લોક લખાઈ જવા જોવે હાંસોર તાલુકાના મામલતદાર કચેરી ખાતે મામલતદાર જે એચ રાઠવાનો વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો હાંસોર મામલતદાર કચેરીના મામલતદાર જે એચ રાઠવા વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ કાર્યક્રમમાં યોજાયો હતો હાંસોર સ્થિત મામલતદાર કચેરીના સભાગણ ખાતે આજ રોજ મામલતદાર જે એચ રાઠવા વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દરમિયાન નાયબ મામલતદાર અલ્પેશ પરમાર અને સર્કલ ઓફિસર ભરત પટેલ તથા ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને મામલતદારનું નિવૃત્ત વય દરમિયાન સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી રહે તથા તેમના સ્નેહીજનો સાથે નિવૃત્ત વય સુખદાયી અને આનંદમયી રીતે પસાર થાય તેવી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી અને ભાવભીની વિદાય આપવામાં આવી હતી નિકુંજ મિસ્ત્રી સાથે હમ ટીવી ભરૂચ જંબુસર ખાતે કાર્યરત દી જનતા ટ્રેડર્સ કોઓપરેટિવ સોસાયટીના નવા પ્રમુખ તરીકે પત્રકાર અને સંસ્થાના અગ્રણી સંજય પટેલને પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે દી જનતા ટ્રેડર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની જંબુસરમાં 21/2/1994 રોજ ભાલચંદ્ર સીસા દ્વારા સ્થાપના કરી 26/7/1994 દિને કાર્યરત કરવામાં આવી હતી જેને 25 વર્ષ પૂર્ણ થતા હોય સિલ્વર જ્યુબલી વર્ષમાં ઉજવણીની 25મી વાર્ષિક સાધારણ સભા જંબુસર દાસરડાવાડી ખાતે રાખવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભે મૃત્યુ પામેલ પ્રમોટર માજી પ્રમુખ તથા દેશના વીર શહીદ જવાનોને 2 મિનિટના મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ પ્રમુખ પદ માટે રમેશ ચંદ્ર એસ પટેલે દરખાસ્ત મૂકી હતી જેને નવીનભાઈ બુધાભાઈ પટેલે ટેકો આપ્યો હતો તથા સર્વાનુમતે સંજય પટેલની તરફેણમાં હોય સર્વાનુમતે તેમને નિમણૂક પ્રમુખ તરીકે કરવામાં આવ્યા હતા પ્રમુખ તરીકે વરણી થતા ઉપસ્થિત ડાયરેક્ટર કર્મચારીઓ સભાસદો હિતેચ્છુઓ દ્વારા પ્રમુખનું ફૂલહારથી સ્વાગત કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રમુખ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભામાં કુલ 8 કામો લેવામાં આવ્યા હતા જે દરેક સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા છેલ્લા 25 વર્ષથી સંસ્થા જ્યુબિલી ફંડની રકમ નફામાંથી અલગ અલગ કાઢેલ નાણામાંથી સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થતા હોય સંસ્થાના દરેક સભાસદોને ચાંદીના ભેટ આપવામાં આવ્યા હતા અને ડાયરેક્ટરો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે જે સાધારણ સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સભાસદોએ સંસ્થાને પ્રગતિ પંથે આગળ ધાવવામાં સહકાર આપેલ છે તે બદલ ડાયરેક્ટરો કર્મચારીગણ દ્વારા સભાસદોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાધારણ સભામાં ડાયરેક્ટર કર્મચારીઓ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંજય પટેલ સાથે હમ ટીવી ભરૂચ અંકલેશ્વર તાલુકાની નિવાસી શાળાઓના બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા નગરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષે ધોરણ 1-5 માં આનંદીય અને પ્રવૃત્તિમય બાળ મેળા અને ધોરણ 6-8 માં લાઈફ સ્કિલ મેળો પ્રવેશ ઉત્સવ સાનિધ્ય યોજનામાં આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 24 જૂન 2019 સોમવારને રોજ સમગ્ર તાલુકા અને નગરની 89 જેટલી શાળાઓમાં બાળ મેળો યોજવામાં આવ્યો હતો પ્રાથમિક વિભાગ 1-5 અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ 6-8 ના ધોરણ નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ પ્રવૃત્તિ શિક્ષકોના સાનિધ્ય બાળકોએ અનેરો ઉત્સાહ સાથે ભરી અનોખું આનંદીય ભાવભર્યું વાતાવરણ સર્જ્યું હતું આ પ્રસંગે બાળ મેળાઓમાં ગીત સંગીત અભિનય વેશભૂષા બાળ રમત બાળ વાર્તા બાળ નાટક સાથે માટીકામ છાપકામ ચિત્રકામ રંગપુરાણી ઘડીકામ કાતરકામ કાગળકામ ચીટકામ શબ્દ રમત ભાષા ગણિત શિક્ષણ અનુરૂપ પઝલ્સ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી લાઈફ સ્કિલ મેળામાં ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6-8 ના બાળકોએ ફ્યુઝ બાંધવા સ્ક્રૂ લગાવવા કુકર બંધ કરવું ખીલી લગાવી ટાયરનું પંચર ગેસનું સિલિન્ડર બદલવું પુષ્પગુચ્છ બનાવવું પૂંઠા ચઢાવવા સમાચાર પત્રોના કટિંગ કરી ચીપકાવવા સફાઈના સાધનો રસોઈના સાધનો યોગ્ય ઉપયોગ સાથે જાળવણી બાગકામ રંગોળી ચિત્ર પુસ્તક પ્રદર્શન શાકભાજી સમારવા જેવા જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્ય પ્રવૃત્તિ કરીને ખીલાવ્યા હતા આ સાથે હું ટીવી ભરૂચના સમાચારોમાં પૂર્ણ થાય છે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર